સંવાદદાતા દેવેન ચિતે જોડાઈ ગયા છે. દેવેન, આ ઇમારતને લઈને હવે પક્ષાપક્ષી પણ થવા લાગી છે, પરંતુ અત્યારે કામગીરીના નામે શું થઈ રહ્યું છે તે પણ જણાવશો. દીપાલી, અત્યારે જે છે આ બિલ્ડિંગને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આખી જે તિરાડ પડી છે તિરાડને લઈને હવે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આજે આખી બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગને ઉતારવાની જે કામગીરી છે તે હવે અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. જે સાધનોની જરૂર છે તે સાધનો હજી અહીં પહોંચ્યા નથી. પોકલેન મશીનને એની મદદથી અત્યારે આજે આખી બિલ્ડિંગ જે છે તે ઉતારવા માટેની કામગીરી હવે શરૂ કરવામાં આવશે. ગણતરીની મિનિટો પછી જ આજે આખી બિલ્ડિંગ છે તેને ઉતારવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવશે. આપણી સાથે જે ઝોનલ ચીફ જે છે આપણે એમની સાથે વાત કરીએ. સર, કેટલી વાર લાગશે હજી આ બિલ્ડિંગ ઉતારવામાં અને કયા કયા સાધનોનો ઉપયોગ થશે? બિલ્ડિંગ માટે પોકલેન મંગાવ્યું છે, એ હમણાં અડધો કલાકમાં આવે છે. ત્યારબાદ અમે આ રસ્તો બંધ કર્યો છે, હિસાબે અમે ઉતારી લઈશું. કેટલી બિલ્ડિંગ ઉતારવામાં આવશે, કેટલા ભાગ સુધીનો? એ લગભગ તો આખી બિલ્ડિંગ ઉતારી પડે એવું છે. આ પોકલેન મશીન આવતા કેમ આટલી વાર લાગી રહી છે? એમાં ટ્રેલરમાં લાવવું પડે, કારણ કે આ મોટું મશીન આવે, કઈ સાદા ટ્રેક્ટરમાં નહીં આવે. એનું સ્પેશિયલ ટ્રેલર આવે, એટલે ટ્રેલરમાં એનો ડ્રાઈવર પણ અલગ આવે, એટલે એ મંગાવ્યા છે, એટલે ત્યાંથી એ નીકળી ગયા છે, એટલે લગભગ અડધો કલાકમાં આવી જશે. દીપાલી, હવે જે પોકલેન મશીન જે છે તે અહીંયા આવશે અને તેની મદદથી આ બિલ્ડિંગ જે છે તેને આખી આખી ઉતારી લેવામાં આવશે, પરંતુ આ જે બાજુની બિલ્ડિંગ છે તે 100 વર્ષ જેટલી જૂની હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. પરંતુ આ રાજમાર્ગ છે અને રાજમાર્ગ પર હવે કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા હવે અધિકારીઓ દાખવી શકે એમ નથી અને તેના કારણે જ્યારે તેમણે આ તોડી પાડવા માટેની શરૂઆત કરી હતી ત્યારે આખી જે બિલ્ડિંગ છે તે વાઇબ્રેટ થતી હતી અને તેને ધ્યાનમાં રાખીને પછી તેમણે નિર્ણય લીધો છે કે જે પોકલેન મશીન જે છે તે પોકલેન મશીનના મદદથી લેવાશે. આ મુખ્ય રાજમાર્ગ છે અને રાજમાર્ગ હોવાને કારણે આ ટ્રાફિક પણ જામ થવાની જે સમસ્યા છે તે ખૂબ જ મોટી છે. છતાં પણ આ બિલ્ડિંગ ઉતારતી વખતે કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તેને ધ્યાનમાં રાખીને અત્યારે આ રાજમાર્ગ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે દીપાલી. અને થોડીક જ મિનિટોની અંદર હવે જે પોકલેન મશીન આવતાની સાથે જ આખી જે ઇમારત જે છે તે ઉતારી લેવામાં આવશે અને જે આસપાસની જે બિલ્ડિંગો છે તેને પણ હવે નોટિસ આપવામાં આવી શકે છે. બિલકુલ દેવેન, જોડા માટે આભાર. તો મનપાની ટીમ અત્યારે ઘટનાસ્થળે પહોંચી છે અને કામગીરી કરવામાં આવશે. જે જરૂરી મશીનરી છે, સંસાધનો છે તે ત્યાં પહોંચવાની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ આ જર્જરિત મકાનને આખે આખી ઉતારી લેવાની કામગીરી હાથ ધરાશે તેમ મનપાના અધિકારી જણાવી રહ્યા છે. સાથે સાથે ત્યાંથી અવર જવરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ઘાંચી શેરીમાં આવેલી એ જર્જરિત બિલ્ડિંગની, કે જ્યાં મસ્ત મોટી તિરાડ પડી હતી અને ભયનો માહોલ સર્જાયો હતો.